વડોદરા જિલ્લાના ચકચારી ટ્રેક્ટર ખરીદી કૌભાંડમાં હાલ ખાતાકીય તપાસ ચાલી રહી છે ત્યારે સરપંચોની હાલત સૂડી વચ્ચે સોપારી જેવી થઈ ગઈ છે। સરપંચોને ટ્રેક્ટર તો આપી દેવાયા છે અને આ ટ્રેક્ટરોના પાર્સિંગ તેમજ વીમાના પેમેન્ટ પણ એડવાન્સમાં લઈ લેવામાં આવ્યા હોવા છતાંય અનેક ગામોમાં આ જ દિન સુધી પાર્સિંગ થયું નથી, જેના કારણે ટ્રેક્ટરો આજે પણ ગ્રામ પંચાયતોમાં ધૂળ ખાતા પડી રહ્યા છે। વડોદરા તાલુકા પંચાયતના તત્કાલીન તાલુકા વિકાસ અધિકારી દેસાઈ દ્વારા વડોદરા તાલુકાના 100થી વધુ ગ્રામ પંચાયતોમાં ટ્રેક્ટર ખરીદવા માટે એક જ એજન્સી પાસેથી બજાર કિંમત કરતાં 1,00,000 જેટલી ઊંચી રકમના કોટેશન મેળવી તમામ ગ્રામ પંચાયતોને એક જ એજન્સી પાસેથી ટ્રેક્ટર ખરીદવા માટે દબાણ કરવામાં આવ્યું હતું। આ ટેન્ડર પ્રક્રિયામાં નિયમ અનુસાર 5,00,000થી વધુની ખરીદી માટે ટેન્ડર પ્રક્રિયા કરવાની હોય છે, તેમ છતાંય જે ગ્રામ પંચાયતોમાં 3 કે 4 ટ્રેક્ટર આપવામાં આવ્યા હતા ત્યાં ટેન્ડર પણ જાહેર કરવામાં આવ્યું ન હતું। સમગ્ર કૌભાંડને ફેક્ટ ફાઇન્ડર દ્વારા ઉજાગર કરવામાં આવ્યું હતું। આ કૌભાંડમાં મુખ્યમંત્રી સુધી ફરિયાદ પહોંચતા તપાસના આદેશ અપાયા હતા અને તાલુકા વિકાસ અધિકારીને સસ્પેન્ડ કરી દઈને ખાતાકીય તપાસ સોંપવામાં આવી હતી। તાજેતરમાં નાયબ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા ટ્રેક્ટર ખરીદી માટે સહી કરનાર તલાટી તેમજ સરપંચોના નિવેદનો લેવામાં આવ્યા હતા। સમગ્ર કૌભાંડમાં 1 કરોડ ઉપરાંતની ગેરરીતિ સામે આવી છે, ત્યારે ટ્રેક્ટર આપનાર એજન્સી દ્વારા હાલ સુધી RTO પાર્સિંગ કે ઇન્સ્યોરન્સના દસ્તાવેજો ગ્રામ પંચાયતોને પહોંચાડવામાં આવ્યા નથી, જેના કારણે અનેક ગ્રામ પંચાયતોમાં ટ્રેક્ટર ધૂળ ખાતા પડી રહ્યા છે। અંધાધૂંધ કરાયેલા ખર્ચા બાદ કૌભાંડ સામે આવ્યું અને હવે આ ટ્રેક્ટરો પંચાયતો માટે ગળાનો ગાડીઓ બની ગયા છે। ઇન્સ્યોરન્સ કે પાર્સિંગ વિના ટ્રેક્ટરનો ઉપયોગ થઈ શકતો નથી, એટલું જ નહીં 1 કરતાં વધુ ટ્રેક્ટર આપ્યા છે એ ગ્રામ પંચાયતો માટે ટ્રેક્ટરના ડ્રાઈવરનો વધુ પડતો ખર્ચ ભોગવવો પડશે, જ્યારે કેટલીક ગ્રામ પંચાયતોમાં તો ટ્રેક્ટરનો ઉપયોગ કચરા કલેક્શન માટે કરવાને બદલે વ્યક્તિગત કામમાં શરૂ કરી દેવામાં આવ્યો છે। સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।